हेलो दर्शकों, आज बेल्जो टीवी के दर्शकों के लिए मैं हर्षा गोंडला आपके लिए एक नई व्यक्ति को लेकर हाजिर हुई हूँ, जिनके साथ हम एक अलग ही टॉपिक पर बात करेंगे। और जो टॉपिक है वो मैं डिस्क्लोज आपको नहीं करूंगी। हमारे स्टूडियो में बेल्जो टीवी के सुधाबेन पधारे हैं और सुधाबेन की बातचीत से आपको जानकारी मिलेगी कि हम किस टॉपिक पर बात कर रहे हैं। तो सुधाबेन, हमारे बेल्जो टीवी के स्टूडियो में आपका स्वागत है। थैंक यू। तो मैंने सुना है कि आप भगवान में बहुत मानते हो। जी हाँ, साची बात। बहुत मतलब साची बात तो छे, गुजराती तो हूँ पण जाणू छू। पण दर्शकों तमे भी समझी लेजो, थोड़ू थोड़ू आगळ पाछळ हिंदी गुजराती में बोलवानुं छे। गमे तेम बोलो, तमने जे भाषा में कम्फर्टेबल हो तो तमारी मुजब। भगवान फक्त मंदिर में ज होय छे के પછી ઘરમાં પણ હોય છે કે ઘરના મંદિરમાં હોય છે? શું છે કેવું તમારું ભગવાન વિશે? ભગવાન બધે જ છે, ઘરમાં છે, મંદિરમાં છે, તમારા હૃદયમાં છે, દરેક વસ્તુમાં પણ ભગવાન વસેલા છે। એનો મતલબ એમ કે તમારે મંદિરમાં જવાની જરૂર નથી? જરૂર નથી, પણ આપણે આ બધા જાય છે ત્યાં ક્યાં ક્યાં, પેલું શું કહેવાય, ચાર ધામની યાત્રા કરવા, અને એટલા બધા જાય છે કે ટિકિટો પણ નથી મળતી। એનું કારણ છે કે ભગવાન છે ને, તમે મંદિરમાં કે હવેલીમાં જાઓ ને તો એ પાઠશાળા છે, ત્યાંથી તમને બધું શીખવા મળે। તમે તો અહીંયા મેળે તમારા ઘરમાં પૂજા કરશો તો તમારી મેળે જ તમે કરશો, જેટલું તમને આવડે છે એટલું। તમે મંદિરમાં જઈને કે હવેલીમાં જઈને ભગવાનની સામે જોશો, દ્રષ્ટિ કરશો તો તમને જાણવા મળશે એને કેવા શણગાર કર્યા છે, કે ભગવાન શું છે, એના માગા કેવા છે, એની આજુબાજુમાં શું છે, એ બધું તમને ખબર પડશે। તો મંદિર અને એક આ હવેલી છે ને, એ પાઠશાળા છે। એક વસ્તુ હું અહીંયા કહીશ, તમે જ્યારે પણ પ્રવચન સાંભળવા માટે જાઓ છો અને જે મહારાજ હોય છે પ્રવચન કરવા વાળા, એ શું ટાઈ અને સૂટ પહેરીને બેસે છે? નહીં, સરસ મજાના વાઘા છે। જ્યારે તમે ભગવાનને પહેરાવો છો તો જે ભગવાનની જ વાત કરે છે એ કેમ આટલા સિમ્પલ થઈને બેસે છે? એને સિમ્પલ થવું જ પડે તો જ લોકો માને કે આ મહારાજ છે। પેન્ટ શર્ટ વાળા પૂજા ભગવાનની સેવા પૂજા નથી કરી શકતા। ઓ, તો પછી ભગવાનને શા માટે તમે લોકો નવા નવા વાઘા પહેરાવો છો? ભાવના છે આપણી, ભગવાનને તો તમે ન પહેરાવો તો ચાલશે, પણ તમારી ભાવના છે કે અમે ભગવાનને નવું નવું પહેરાવીએ, શણગાર નવા પહેરાવીએ, વસ્ત્ર નવા પહેરાવીએ, અને નવી નવી વાનગીઓ ફ્રૂટ બધું લાવી અને અમે ધરીએ, એ આપણી ભાવના છે। તો દર્શકો, સુધાબેન કા કહેના એસા હૈ કે જિસ વ્યક્તિ કો આપ ચાહતે હો, જો વ્યક્તિ આપકે દિલ કે કરીબ હૈ, ઉસકે લિયે આપ અલગ અલગ તરીકે અજમાતે હો ઉનકો खुश रखने के। तो उसी प्रकार सुधाबेन कह रही कि भगवान के लिए वो अलग अलग पकवान पेश करते हैं, अलग अलग कपड़े पेश करते हैं। अभी हम एक अलग बात करेंगे भगवान के ही बारे में। तो सुधाबेन, अभी आपने कहा कि भगवान के लिए आप अच्छे अच्छे कपड़े देखने पसंद करते हो मंदिर में जाके वगैरह। अभी कितने युगों से जैसे राम जी कृष्ण जी वगैरह आ रहे, तो आपके हिसाब से भगवान की आयु कितनी होती है? भगवान की आयु नहीं, कितने भी साल जी सकते हैं? वो जी सकते हैं और उसकी आयु नहीं है, अपन उसका अंदाजा लगा ही नहीं सकते, कितना भी सोचो। अच्छा, उसके लिए कोई एक भाषा है कि भगवान को इसी भाषा में पूजा करनी चाहिए या भक्ति करनी चाहिए तो ये वो समझते हैं? नहीं, उसके लिए कोई भाषा नहीं, कौन सी भी भाषा में, कौन सी भी काले, अभी बच्चा है छोटा तो वो उसकी भाषा में बात करता है भगवान से, तो भगवान स्वीकारते हैं। बुढ़े लोग हैं, अपनी भाषा में बात करते हैं, स्वीकारते हैं। अपन लोग अपनी भाषा में बात करते, स्वीकारते हैं भगवान। भाषा कोई भी नहीं है भगवान के पास। मैं ना एक छोटी सी बात कहना चाहती हूँ, मेरे पिताजी थे उन्होंने एक भजन लिखा था गुजराती में, सिर्फ एक या दो लाइन बताऊंगी कि उसमें लिखा था, नानी नानी मारा मननी वातो कोने कहू
સાચું કહો તો પ્રભુજી તમને એકલી જ હું કહું, નાના સંગે નાના પ્રભુજી સાંભળો તો કહું, મોટા સંગે મોટા પ્રભુજી સમજું છું તે કહું. એટલે મોટા માણસ પોતાની બુદ્ધિપૂર્વક ભગવાનની પૂજા કરે છે અને નાના બચ્ચાઓ પોતાની રીતે પૂજા કરે છે. તો દર્શકો, હમારે સ્ટુડિયો મેં સુધાબેન જો આઈ હૈ, ઉન્હોને આપકો એક બહોત અચ્છા મેસેજ દિયા કે ઈશ્વર કી પૂજા મંદિર મેં જાકે કરને સે હમારે અંદર એક અલગ હી ભાવ ઉત્પન્ન હોતે હૈ. તો આપ ભી ભગવાન કી પૂજા કરીએ, મસ્ત ભગવાન કો ખુશ રખીએ ઔર અપની જિંદગી મેં આગે બઢીએ. દિલ સાફ હોના ચાહીએ, ક્યોંકિ ભગવાન જરૂર અપની પૂજા સ્વીકારતા હૈ, અપને જો અપને મન મેં હૈ વો જરૂર સુનતા હૈ. જી,